नमस्कार विद्यार्थी मित्रों, आपणे समाजमां प्रकरण 18 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ। આપણે અગાઉના વિડિયોમાં જોતા કે ભાવ નિયંત્રણ શા માટે કરવું જોઈએ, તો તેના વિશેની સમજૂતી તો વિસ્તૃત મેળવી લીધી છે। ત્યારબાદ ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાય તેના વિશે હવે અત્યારે જોવાનું છે। तो जो ये तो भाव वधारा नियंत्रण में लेवाना जो उपायो छे एमां नाणाकीय पगलाओ, राजकोषीय पगलाओ, मूडी रोकाण पर अंकुश, भाव नियमन अने मापबंदी अने छेले भाव निर्धारण तंत्र, आटलू आजे आपणे जोईए। तो भाव वधारो ए गरीबो अने मध्यम वर्ग माटे खूब ज जेने कहेवाय ने बोझरूप बनी जाय छे अने तेओ पोतानुं जे जीवन छे તે યોગ્ય રીતે જીવી શકતા નથી, તેમનું જીવન ધોરણ સાવ કથળી જાય છે। માટે આપણા સમાજમાં અને દેશ માટે જે નુકસાનકારક બાબત છે તેને દૂર કરવા માટે આપણે ભાવ વધારાને નિયંત્રણમાં લેવો એ ખાસ જરૂરી બની જાય છે। તો ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના જે ઉપાયો છે એના વિશે જોતા જઈએ। તો અર્થતંત્રમાં કુલ ખર્ચ સતત વધતું રહે છે, જ્યારે ચીજ વસ્તુઓ સેવાઓનું ઉત્પાદન કેટલા જ પ્રમાણમાં વધતું નથી તેથી ભાવ વૃદ્ધિ સર્જે છે। નિયંત્રણ માટે સરકાર આ મુજબના જે 5 પગલાઓ છે તે ભરતી હોય છે। તો તેમાં પહેલું જે વાક્ય છે નાણાકીય પગલાઓ તેના વિશે જોઈએ। ભારતની મધ્યસ્થ બેંક અર્થતંત્રમાંથી નાણાં પુરવઠો ઘટાડી દે છે, તેથી લોકોની વપરાશી વસ્તુઓ પાછળ નાણાં ખર્ચવાની જે વૃત્તિ છે તેના ઉપર અંકુશ આવી ગઈ છે। તેથી વસ્તુની માંગ ઘટતા ક્રમશઃ ભાવ ઘટે છે। મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ નીતિમાં વ્યાજના દરના જે દર છે તે ઊંચા કરી દેવામાં આવે છે, તેથી લોન કે ધિરાણ મોંઘું બનતા બિનજરૂરી મૂડીરોકાણ અને સત્તાકીય રોકાણ અટકે છે। બીજી તરફ વ્યાજના દર વધતા લોકોની બચત વૃત્તિમાં વધારો થાય છે અને ડિપોઝિટોમાં વિવિધ બચતોના રોકાણો વધે છે। આમ ભંડોળ પ્રાપ્તિના અભાવે સટ્ટાખોરી સંગ્રહખોરી અટકે છે, એટલે કે જે ભંડોળ જે પ્રમાણમાં મળતું બંધ થઈ જાય છે તેના કારણે સંગ્રહવૃત્તિ જે કરતા લોકો છે વેપારીઓ છે તે સંગ્રહખોરી ઘટાડી નાખે છે, સટ્ટાખોરી ઘટી જાય છે અને નફાખોરી પર અંકુશ આવે છે। બેંક દરમાં વધારો થતાં વ્યાપારી બેંકોએ ધિરાણ દર વધારવો પડે છે, એટલે કે જે બેંકના દરમાં વધારો થાય છે તેના કારણે જે વ્યાપારી બેંકો છે વેપાર માટે જે નાણાંઓ આપે છે તેને પણ ધિરાણનું દર એ વધારવો પડે છે, તેથી ધિરાણનું પ્રમાણ ઘટે છે। વ્યાજ દર વધતા સટ્ટાખોરીમાંથી વધારાનું નાણું ખેંચાઈને અર્થતંત્રમાં બચત સ્વરૂપે પાછું વળે છે, તેથી મૂડીસર્જન દર વધે છે, નવા ધંધા રોજગારના ક્ષેત્રો ખુલે છે, બેંકોની રોકડ અનામતના પ્રમાણમાં વધારો થતાં વ્યાપારી બેંકોની શાખા પર નિયંત્રણ આવે છે, ધિરાણ ઘટે છે, ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું વેચાણ કરીને વ્યાપારી બેંકોની અને પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો કરે છે, લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઘટતા વપરાશી ખર્ચ ઘટતા ભાવો અંકુશમાં આવે છે, અંકુશમાં રહેવા લાગે છે। પછી આવે છે રાજકોષીય પગલું, તેમાં જોઈએ તો રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિશે અને જાહેર ઋણની નીતિ, સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડો કરીને દેશના કુલ ખર્ચમાં ઘટાડો કરીને નાણાંનો પુરવઠો ઘટાડશે, જે યોજનાઓ પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય અને તાત્કાલિક તે ફાયદાકારક ન જણાય તો તેવી યોજનાઓ મુલતવી રાખવામાં આવે છે, વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરવામાં આવે છે, કરવેરાની નીતિ અન્વયે સરકાર ભાવો વધે ત્યાં ત્યારે લોકો પાસેના ખર્ચ પાત્ર જે રકમનો પુરવઠો ઘટે તે હેતુસર ચાલુ કરવેરાઓમાં વધારો કરે છે, આવકવેરો કંપની વેરો મિલકત વેરો વગેરે વધારવામાં આવે છે, નિકાસો પર નિયંત્રણ મૂકવામાં આવે છે અને આયાતો પર ઊંચા દરે જકાત નાખીને આયાતી વસ્તુઓ મોંઘી બનતા આયાતો ઘટવા લાગે છે,
जाहिर ऋण की नीति, तो जाहिर ऋण की नीति अनुसार सरकारे लोन बाहर पाड़ी ने के फरजियत बचत योजना जेवी स्कीम लावी ने समाज माथी थता कुल खर्च ने मर्यादित करवा प्रयास करे, बचतों ने प्रोत्साहन आपवा, विविध प्रोत्साहकीय पगला भरे, जाहिर कर्ज नुं प्रमाण घटाड़े, सरकारी सबसिडी रूपी सहाय में घटाड़ो करे, प्रत्यक्ष करवेरा नुं प्रमाण अने व्याप वधारे, श्रीमंत वर्ग की वपराशी के मोजशोख की जे वस्तुओ छे तेना पर ऊंचा दरे कर नाखे जेथी तेनुं उत्पादन घटे अने आवश्यक वस्तुओनुं उत्पादन वधवा लागे। आम आ पगलाओ थकी हाथमां आवकनुं प्रमाण घटशे, तेथी वस्तुनी मांग घटशे अने अंते भाव घटाडामां परिणमशे। एटले के आवा जे असरकारक जे पगलाओ छे जे श्रीमंत लोको छे पोतानी जे घर वपराशनी जे चीज वस्तुओमां जे वधु प्रमाणमां चीज वस्तुओ तेओ वापरता होय तेना ऊपर ऊंचा दरे तेने कर नाखी अने तेने मूंगी बनावी देवा, जेथी करीने ते એનું ઉત્પાદન છે તે ઘટે અને આવશ્યક વસ્તુનું ઉત્પાદન વધવા લાગે। તો આ અનેક એવા જે અસરકારક પગલાઓ છે એ સરકારે ભરવા જોઈએ, જેથી કરી અને ભાવ નિયંત્રણ લેવાના જે ઉપાયો છે, ભાવને નિયંત્રણમાં લેવાની જે વાત છે તેમાં આપણે સફળ થઈએ। ત્યાર પછીની બીજી વાત છે મૂડીરોકાણ પર અંકુશ। તેમાં જોઈએ તો બિનજરૂરી અને મોજશોખની વસ્તુ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે સરકાર। શું કરે છે? બિનજરૂરી અને મોજશોખની જે વસ્તુઓ છે તેની પાછળ જે મૂડીનું રોકાણ થાય છે તે ઘટાડવા માટે લાયસન્સ કે પરવાના પદ્ધતિ, કોઈ પણ વ્યવસાય કરવો હોય તો ફરજિયાત લાયસન્સ અને પરવાનું મેળવવું પડે, તો આવી અનેક એવી જે કાયદાકીય જોગવાઈઓ તે કરે છે અને જે દ્વારા ઉત્પાદકીય સ્વરૂપના કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે છે, સટાકીય મૂડીરોકાણ ઘટે, આવશ્યક વસ્તુનું ઉત્પાદન વધે, ઉત્પાદન શક્તિ વધે એવા પ્રોત્સાહક પગલાં લેવા જોઈએ, વ્યાજના દર વધારીને બચત વૃદ્ધિને ઉત્તેજિત કરીને મૂડી સર્જન વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ। એટલે કે વ્યાજનો દર ઊંચો કરી બચત વૃદ્ધિને ઉત્તેજન આપે, એટલે કે જેથી કરીને જે મૂડીનું સર્જન છે, મૂડી નો ભરાવ સર્જન થવું અને તેના કારણે જે ભાવ વધારો છે તે નિયંત્રણમાં આવતો જાય। ત્યાર પછી ભાવ નિયમન અને માપ બદલે તેમાં જોઈએ જાહેર વિતરણ પ્રણાલી દ્વારા ભાવ વધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું એક પગલું તે જાહેર વિતરણ પ્રણાલી EBS જે છે જે ભારતમાં 1977 થી અમલમાં આવી હતી, જેનો હેતુ સમાજના નિમ્ન આવક જૂથને એટલે કે અંત્યોદય અને ગરીબી રેખા નીચે જીવતા બિન ગરીબો જેને BPL તરીકે આપણે ઓળખીએ છીએ અને ગરીબી રેખા હેઠળના અને ઉપરના ઓછી આવક ધરાવનારાઓને તે વર્ગને આવશ્યક ચીજ વસ્તુઓ વ્યાજબી ભાવે વ્યાજબી ભાવની દુકાન FPSS દ્વારા ઉપલબ્ધ કરાવવાનું છે। આજે દેશમાં અંદાજે 4.92 લાખ વ્યાજબી ભાવની દુકાનો આવેલી છે। આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ ખુલ્લા બજારની દુકાનોના ભાવની સરખામણીમાં ઓછા હોય છે। આ વાસ્તવિક ભાવ અને વાજબી ભાવની દુકાનોમાં વસ્તુઓના ભાવનો તફાવત સરકાર ચૂકવે છે। આ રકમને સબસિડી કહે છે। કૃત્રિમ અછત, સંગ્રહખોરી, કાળા બજારમાં મનફાવે તેવું ભાવ વધારાની પરિસ્થિતિમાં ગરીબોના જીવન સ્તરને ટકાવી રાખવામાં આ જાહેર પ્રણાલી વિતરણ પ્રણાલી PDS આશીર્વાદરૂપ બની છે, જે ભાવ વૃદ્ધિને અંકુશમાં રાખે છે। આ વ્યવસ્થાની સફળતાનો આધાર અનાજ વિતરણ અને વહેંચણીની વ્યવસ્થા માટે કુશળ અને કાર્યક્ષમ વહીવટી તંત્ર, પારદર્શી વહીવટ અને પ્રમાણિક એવા દુકાનદારો પર રહેલો હોય છે। એટલે કે જો આ વહીવટ છે તે પારદર્શી હોય અને કુશળ પ્રણાલી અને પ્રામાણિક લોકો દ્વારા તેને ખૂબ જ યોગ્ય રીતે જેને જે વ્યક્તિને તેની જરૂરિયાત છે તેના સુધી તે વસ્તુઓ પહોંચે તેવા કાર્યો કરવામાં આવે તો આ જે ભાવ નિયમન અને માપબંધી બાબતે જે પગલું છે તે અસરકારક સાબિત થાય। ત્યાર પછી આવે છે ભાવ નિર્ધારણ તંત્ર। તેમાં જોઈએ સંગ્રહ વૃદ્ધિને સટ્ટાપૂરીને ડાંગવા આવશ્યક વસ્તુઓના ભાવ વ્યાજબી સ્તર પર ટકાવી રાખવા માટે તથા તે સહેલાઈથી બજારમાંથી મળી રહે તે માટે સરકાર
आवश्यक वस्तुओना भाव निर्धारण कार्य करे छे। व्यापारी ने ते निर्धारित भावे बजार में वस्तुओं वेचवा आग्रह करे छे। सरकारे भाव सपाटी ने स्थिर राखवा माटे आवश्यक चीज वस्तुओ माटेनो धारो 1955 में अमल में मूक्यो छे। जे व्यापारी सरकार द्वारा निर्धारित भाव मुजब पोतानो माल सामान नथी वेचतो तेनी सामे आ धारा हेठळ कानूनी कार्यवाही हाथ धरी तेने दंड करवामां आवे छे। संग्रहखोरो, काळाबજારીઓ, સટ્ટાખોરો સામે સઘન ઝુંબેશ રૂપે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ એટલે કે પાસા હેઠળ જરૂર પડીએ કાયદેસર અટકાયત કરવામાં આવે છે અને ભાવવૃદ્ધિને નાથવા વેપારીઓના ગોદામમાં રાખેલ ચીજવસ્તુઓના જથ્થાનો નિયમ એટલે કે જેટલા પ્રમાણમાં તે સંગ્રહખોરી કરતા હોય તેનું નિયમન કરવા માટે એક આ કાયદો એ અમલમાં આવેલો છે કે જેથી કરીને તે વધારે પ્રમાણમાં સંગ્રહ ન કરી શકે અને જે વેપારીને જે પ્રમાણે લાયસન્સ માંગેલા પ્રમાણે પ્રમાણે તેને જથ્થો રાખવાનો હોય છે। ચેકિંગ, સ્ટોક પત્રકો, ભાવ પત્રકો પ્રદર્શિત કરવા અંગેની કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાઓ દ્વારા ભાવવૃદ્ધિને નાથવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે। સરકારે અત્યાર સુધીમાં ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્યતેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ, રેલવેનું વગેરેના ભાવ નિર્ધારણ તંત્રના આધારે નક્કી કર્યા છે। કેટલીક જીવનરક્ષક દવાઓના ભાવો પણ આ રક્ષણ હેઠળ બાંધવામાં આવ્યા છે અને ભાવવૃદ્ધિને અટકાવ્યો છે એટલે કે ભાવ વધારાને રોક્યો છે। આમ ભાવવૃદ્ધિને અટકાવવાના ઉપાયો એકબીજાથી સ્વતંત્ર કે અલગ નથી પરંતુ પરસ્પર આધારિત છે। તેથી છૂટાછવાયા એકલ દુકલ પગલાં ભરવાને બદલે સર્વગ્રાહી પગલાં ભરીશું તો ધાર્યા પરિણામો જરૂર લાવી શકાશે। એટલે કે આવા જે જરૂરી જે પગલાંઓ છે જે સરકારે ભરેલા જે પગલાંઓ છે તેનાથી ભાવ નિયમન, ભાવ વધારાને નિયંત્રણમાં રાખવા માટે એકંદરે આપણે સફળ થયા છીએ। તો અહીં સુધી આપણે રાખીએ, હવે પછીની વાત આવતા વિડીયોમાં જોશું। નમસ્કાર।